નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં મિત્રો મહત્વનું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ઓગણીસ થી એકવીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌથી પ્રથમ વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન જે હાલમાં સક્રિય થયું છે તેને લઈને રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં અરવલ્લી પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા સાણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સહિતના જે તમામ જિલ્લાઓ છે એમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે આમ હજુ પણ વરસાદની માહોલ જે વરસાદી માહોલ છે એ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને એમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઓગણીસ થી લઈને એકવીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે ભારે વરસાદના કારણે હાલમાં સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાય છે ત્યારે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં છૂટો છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં જે વરસાદની ઘટ હતી એ ઘટ હવે આ મહિનામાં જ પૂરી થઈ જશે હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરતા કહ્યું છે કે આવતીકાલથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ ઓગણીસ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને વીસ અને એકવીસ સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ધન ન્યૂઝમાં જો પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ